जय स्वामी नारायण। विद्यार्थियों, धोरण 6 संस्कृत एमां गया लेक्चर में आपणे तीजा पाठनो शब्दार्थ लख्या हता अने एनुं भाषांतर कराव्युं। हवे आगळना पाठनी चर्चा करीए। शब्दोमां થોડોક ફેરક છે, બાકી ભાષાંતર અગાઉ કર્યું એ રીતે કરવાનું હોય છે। હવે આપણે આ બાજુ પાના નંબર 9 એની ચર્ચા કરીએ કે ભાઈ મમ નામ મહર્ષિ શબ્દાર્થ આપણે લખ્યા છીએ કે ભાઈ મમ એટલે મારું નામ મહર્ષિ છે। મમ નામ મહર્ષિ એટલે મારું નામ મહર્ષિ છે। અહમ મમ એટલે મારું, અહમ એટલે હું, અહમ માતુલ ગૃહમ ગચ્છામિ। માતુલ ગૃહ, માતુલ ગૃહમ એટલે મામાનું ઘર। માતુલ મા, માતા એટલે મા, મા અને માતુલ એટલે મામા, તો હું મામાના ઘરે જાઉં છું। તત્ર અહમ માતામહમ નમામિ। તત્ર શબ્દ લખે તો આપણે તત્ર, તત્ર એટલે ત્યાં, ત્યાં માતામહમ, માતામહ એટલે માતા મહ, શું અર્થ થશે એનો? જેમ આપણા દાદા હોય એમ માતાના પિતાને માતા મહ કહેવાય, જેમને નાના કહીશું, નાના। હું ત્યાં હું નાનાને નમામી એટલે નમન કરું છું। પછી આવશે મમ નામ રમા, મારું નામ રમા છે। અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ। અહમ એટલે હું, જેમ માતુલ ગૃહમ એટલે મામાનું ઘર, એમ પ્રાર્થના મંદિરમ એટલે પ્રાર્થના મંદિરમાં જાઉં છું। ગચ્છામિ એટલે જાઉં છું। તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ। ગાયામિ આ શબ્દ છે એનું ગાઉં છું, પહેલો પુરુષ એકવચન કહેવાય છે। આ તમારે આગળના ધોરણમાં જશો ત્યારે ગ્રામર શીખવાનું આવશે। તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ, ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું। મમ નામ રમાહ, મારું નામ રમા છે। અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ, હું પ્રાર્થના મંદિરે જાઉં છું। તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ, ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું। પછી આવે છે મમ નામ પ્રવીણઃ, એટલે કે ભાઈ મારું નામ પ્રવીણ છે। અહમ જલાશયમ ગચ્છામિ, એટલે હું જળાશય એટલે કે ભાઈ તળાવમાં, તળાવે જાઉં છું। તત્ર અહમ તરામિ, ત્યાં હું તરું છું। જળાશયમાં જે તરવાની, સ્વિમિંગ કરવાનું હોય છે એને તરામિ એટલે તરું છું। પછી મમ નામ પૂનમ, મારું નામ પૂનમ છે। અહમ ભોજનાલયમ ગચ્છામિ, હું ભોજનાલયમ એટલે ભોજનખંડ। તત્ર અહમ ખાદામિ, ખાદામિ એટલે ખાઉં છું। ભોજનાલયમાં આપણે ખાવા જ જઈએ ને, બીજું શું કરવા જઈએ, સુવા થોડા જવાય એટલે તત્ર અહમ ખાદામિ, ત્યાં હું જમું છું। પછી
એના પછી જે ફકરો છે કે ભાઈ મમ નામ કૌશલ, મારું નામ કૌશલ છે, અહમ મિત્રમ સ્મરામી, હું મારા મિત્રને સ્મરામી, સ્મરામી એટલે યાદ કરું છું, હું મારા મિત્રને યાદ કરું છું. મમ નામ કૌશલ, મારું નામ કૌશલ છે, અહમ મિત્રમ સ્મરામી, હું મારા મિત્રને યાદ કરું છું. અહમ પત્રમ લિખામી, હું પત્ર, પત્રમ એટલે પત્ર, લિખામી, લિખામી એટલે લખું છું. મમ નામ પૂજા, મારું નામ પૂજા છે, અહમ ચિત્રશાલામ ગચ્છામી, હું ચિત્રશાળામાં જાઉં છું. તત્ર અહમ ચિત્રમ પશ્યામી, ત્યાં હું ચિત્રને પશ્યામી એટલે જોઉં છું, પશ્ય એટલે જોઉં, મી પહેલો પુરુષ એકવચનનો પ્રત્યય લાગે એટલે પશ્યામી, કે ભાઈ ત્યાં હું ચિત્ર જોઉં છું. મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે, અહમ નૃત્યશાલામ ગચ્છામી, હું નૃત્યશાલામ એટલે નૃત્યશાળા, નૃત્યશાળામાં ગચ્છામી એટલે જાઉં છું. તત્ર અહમ નૃત્યામી, ત્યાં હું નૃત્ય કરું છું, ડાન્સ કરીએ છીએ ને આપણે, એને નૃત્ય, મૂળ સંસ્કૃતમાં નૃત્ય કહેવાય, એટલે ત્યાં હું નૃત્ય કરું છું, એવો અહીંયા અર્થ લહે છે. તો આ રીતે તમારે આ પાઠ જે છે એ પાઠનું ભાષાંતર કરવાનું અને એનું ભાષાંતર શીખવાનું, પછી સ્વાધ્યાયની ચર્ચા જે છે એ જાતે શીખી અને લખવાની, આની અંદર સ્વાધ્યાય ખૂબ જ સુંદર રીતે તમે લખી શકો છો. જેમ કે પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચે આપેલા કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો. જેમ કે અહમ પઠામી, તો પઠ શબ્દ છે, મૂળ શબ્દ પઠ છે, એને મી લખીએ એટલે પઠામી થાય. આ પહેલા પુરુષ એકવચનનો પ્રત્યય છે, મી વસ્મસી થસ્થતી તસંતી, એ પ્રમાણે મી. અહમ ગચ્છામી લિખ, તો અહમ લિખામી. યા ખાદ, તો અહમ ખાદામી. પછી ચોથામાં અહમ નમ, તો છે નમામી. અહમ ક્રીડામી, અહમ તરામી, અહમ નૃત્યામી. પછી સુરેશ પઠતી, અહમ પઠામી. ચેતના નમતી, અહમ નમામી. મોહન ક્રીડતી, તો અહમ ક્રીડામી. આયુષી ગાયતી, તો અહમ ગાયામી. ગૌતમ તરતી, તો અહમ તરામી. રૂપલ ખાદતી, તો અહમ ખાદામી. ધ્રુમિતા પશ્યતી, તો અહમ પશ્યામી. ઉષા લિખતી, તો અહમ લિખામી. હા, તો આ રીતે શબ્દોના અર્થ બનશે. અહીંયા રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી બે બે વાક્યો લખવાના છે. તો શબ્દનો ખાલી શબ્દ જ ઉપયોગ કરવાનો છે. અહમ પુસ્તકમ પઠામી, એની જગ્યાએ પુસ્તકમની જગ્યાએ પત્રમ, કે ભાઈ અહમ પત્રમ પઠામી, અહમ વર્તમાન પત્રમ પઠામી, અહમ ચિત્રમ પશ્યામી, તો અહમ વિમાનમ પશ્યામી, અહમ દૂરદર્શનમ પશ્યામી. એ રીતે ભવાન કુત્ર ગચ્છતિ, તો ભવાન કિમ પશ્યતિ, તો શું જુએ છે, તો ભવાન ચિત્રમ પશ્યતિ. ભવાન કિમ લખતિ, તો ભવાન
पत्रम लखती, भवान किम खादती, तो भवान भोजनम खादती, अने भवान किम गायती, तो भवान प्रार्थना गीतम गायती, भवान किम करोती, तो भवान क्रीडती, रमे छे। आ रीते स्वाध्याय सुंदर अक्षरे तमारे लखवानु रहेशे, अने नोटनी अंदर संस्कृतनी नोट में लखी अने मोकलवानो रहेशे। जय स्वामीनारायण।